हेलो बाळको, नमस्ते, गुड मॉर्निंग। आपणे जोईशुं स्टैंडर्ड फोर्थनुं आपणुं जे आ चेप्टर 7 कलाकारनी भूल जे अधूरुं हतुं त्यांथी तो जोईए। एक दिवस मोहनने रात्रे सपनुं आव्युं के काले तेनुं मृत्यु थवानुं छे। जो एक दिवस रात्रे शुं आव्युं मोहनने सपनुं आव्युं કે કાલે તેમનું મૃત્યુ થવાનું છે। તેણે એક તરકીબ વિચારી કાઢી। તરકીબ એટલે એક યુક્તિ વિચારી। એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો અને મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો। એને એક તરકીબ વિચારી, તેને જે બધી મૂર્તિઓ બનાવી હતી તેની વચ્ચે જઈને તે ઊભો રહી ગયો અને બીજા દિવસે યમરાજાના દૂતો લેવા માટે આવ્યા। યમરાજાએ પોતાના દૂતો મોકલ્યા। દૂત મોહનના ઘરે આવ્યા, જોયું તો એક સાથે 11 મોહન ઊભા છે। દૂતને નવાઈ લાગી, એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં। દૂતને છે આશ્ચર્ય થયું કે અરે આ શું, 11 મોહનને જોઈ એને તો વિચારમાં પડી ગયું કે આને પકડવો કેવી રીતે, માને લઈ કેવી રીતે જવું। પછી એ સાથે 11 મોહનને જોયા એટલે એને નવાઈ લાગી, એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં। એટલે ખાલી હાથે યમરાજ પાસે ગયો। યમરાજને બધી જ વાત કરી। દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા। યમરાજે કહ્યું, મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે। જો એ શું કહે છે દૂતને કે કહે છે તું મૂર્ખ છે, મોહન એક જ છે પણ એ ખૂબ જ બુદ્ધિશાળી છે, એ ખૂબ જ ચતુર છે, તું એનાથી બની ગયો છે। આપણે દેવતા છીએ, થોડીક બુદ્ધિ ચલાવ એટલે જીવ તો મોહન પકડાઈ જશે। એમ કહે છે કે આપણે દેવો છીએ એટલે તું છે એ તારી થોડી બુદ્ધિને ચલાવ પછી મોહન પકડાઈ જશે। એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલે એને જીવ તો રાખવાનો નથી। દૂત તો પાછો ચાલ્યો। મોહનને દૂતના પગલાંનો અવાજ સંભળાયો, પાછો એ મૂર્તિની વચ્ચે જઈને ઊભો રહી ગયો। જો મોહન છે, જો હવે આ જોઈએ તો આમ સ્ટોરી રિયલમાં કોઈની ખબર પડતી નથી કે આજે તેનું મૃત્યુ થવાનું છે। આ તો ફક્ત આ સ્ટોરીમાં કહ્યું છે કે મોહનને તેના દૂધના પગલાંનો એટલે જે ચાલવાનો અવાજ છે એને સંભળાઈ ગયો અને પાછો જઈને તે મૂર્તિની વચ્ચે ઊભો રહી ગયો। દૂધ આ વખતે એક પછી એક મૂર્તિની શાંતિથી જોવા લાગ્યો। એ જાણતો હતો કે આમાં એક જીવતો મોહન છે જ। જો દૂતે શું કર્યું, 11 મૂર્તિઓ ઊભી હતી એનામાંથી એક પછી એક મૂર્તિને નિરખીને જોવા લાગ્યો, કહે વિચારવા લાગ્યો કે આમાંથી ગમે એક જીવતો મોહન તો છે જ। જો કે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી, મોહન પણ આંખ પટપટાવતો ન હતો। પટપટાવ એટલે આંખનો પલકારો, આંખ આપણે જે ખોલ બંધ કરીએ ને તે એને પટપટાવતો કહે, મોહન પણ આંખ ખોલ બંધ કરતો ન હતો। દૂત સાવ ધીમેથી બોલ્યો, ભાઈ મોહન તું ચતુર છે, ચતુર એટલે હોશિયાર, ચતુર છો, કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાંત છો, એટલે મૂર્તિનું સર્જન કરવામાં તું નિપુણ છો, તું માહિર છો એમ, પણ મૂર્તિમાં એક ભૂલ રહી ગઈ છે। જો એ ભૂલ ન હોય તો તારી બુદ્ધિ મૂર્તિઓ જીવંત લાગત। જો એ શું કહે છે કે તું ખૂબ જ ચતુર છે, તું મૂર્તિ બનાવવામાં ખૂબ જ હોશિયાર છે, પણ મૂર્તિ બનાવવામાં એક ભૂલ રહી ગઈ છે, જો એ ભૂલ ન હોત તો બધી મૂર્તિઓ કેવી લાગત, જીવતી હોય તેવી લાગત, પણ એ ભૂલના લીધે આ મૂર્તિની કિંમત સાવ તુચ્છ છે, તુચ્છ એટલે નાની। એ ભૂલના લીધે આ મૂર્તિની જે કિંમત છે, જે મૂલ્ય છે, એકદમ તુચ્છ એટલે નાનું, એમ કે એની કિંમત ઓછી છે, કંઈ જ નથી એમ। મોહન આ વાત સાંભળીને રહી ન શક્યો, મોહનથી આ વાત સાંભળીને એનાથી રહી ન શકાયું, એકદમ બોલી ઉઠ્યો, સી ભૂલ છે, જે બોલી ઉઠ્યો કે આમાં શું ભૂલ છે એમ। દૂતે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું કે બસ આ એક જ ભૂલ છે, અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયા।
હવે જોઈએ આ ચેપ્ટર પૂરું થઈ ગયું, હવે જોઈએ તેની શબ્દ સમજૂતી. કલાકાર એટલે કલાનું સર્જન કરનાર, શિલ્પી એટલે મૂર્તિ બનાવનાર, પથ્થરમાંથી જે કોતરકામ કરીને મૂર્તિ બનાવે તે. આ બેહુ પટલે હુબહુ ત્રાદશ્ય ત્રાદશ, દ્વાર એટલે બારણ, અને તફાવત એટલે ભેદ, જુદાઈ, અલગ. તરકીબ એટલે યુક્તિ, યમરાજ એટલે મૃત્યુનું દેવ, ખાલી હાથે એટલે કશું લીધા સિવાય. પછી દેવતા એટલે દેવ, નિષ્ણાંત એટલે નિપુણ હોશિયાર, તુચ્છ એટલે ન જીવું માલ વગરનું. હવે તેના રૂઢિપ્રયોગ, તો બની જવું એટલે છેતરાઈ જવું. પછી નીચેના ક્વેશ્ચન આન્સર આપો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. મોહન કેવી મૂર્તિઓ બનાવતો હતો? તો મોહન આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો. પછી મોહનને દૂત કેમ ઓળખી ન શક્યા? તો મોહનની તેના જેવી 10 મૂર્તિઓ બનાવી. ધારી ધારીને બરાબર જોઈએ તો બરાબર જોઈને મૂર્તિ બનાવી, અને મોહન જઈને 10 મૂર્તિઓની વચ્ચે ઊભો રહી ગયો એમ દૂતનો દૂત ન ઓળખી શક્યા. ચોકીદારની મૂર્તિ જોઈને ચોર શા માટે ભાગી ગયા? તો ચોકીદારની મૂર્તિ જોઈને ચોર ભાગી ગયા કારણ કે તેને લાગ્યું કે આ મોહન ઘરે ચોકીદાર, મોહનની ઘરે ચોકીદાર છે, એટલે તે ભાગી ગયા ત્યાંથી. પછી મોહનને શું સ્વપ્ન આવ્યું? તો મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. પછી જોઈએ એક્સરસાઇઝ 7, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. યમરાજે દૂતને શું કહ્યું હતું? તો યમરાજે દૂતને કહ્યું કે તું મૂર્ખ કે મૂર્ખ મોહન, મૂર્ખ મોહન એક જ છે પણ એ ખૂબ જ બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી કલાકાર છે, અને તું એનાથી બની ગયો. કહે છે પછી સેકન્ડ, વૃદ્ધ થતાં મોહને શું વિચાર્યું? એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે, મરવું તો પડશે. પછી કહે છે કે મારે એવું કંઈક કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ભૂલી ના શકે, યાદ કરે. પછી થર્ડ, મોહન કેવી રીતે પકડાઈ ગયો? તો મોહન છે, મોહને દૂતને કહ્યું કે ભાઈ મોહન, તું ચતુર છે, ચતુર કલાકાર છો, મૂર્તિઓ સર્જવામાં તું નિષ્ણાંત એટલે નિપુણ છે, પણ મૂર્તિમાં એક ભૂલ છે, થઈ ગઈ છે. જો એ ભૂલ ન હોત તો તારી બધી મૂર્તિઓ કિંમત, તારી બધી મૂર્તિ, જો એ ભૂલ ન હોય તો તારી બધી મૂર્તિઓની કિંમત સાવ, એટલે કે તારી બધી મૂર્તિઓની કિંમત તુજના બદલે વધારે હોત. પછી જોઈએ આપણે થર્ડ, કલાકાર મોહન વિશે 4 વાક્ય લખો. તો મોહનનું પૂરું નામ તુલમોહન હતું. મોહન એક શિલ્પી હતો, તે અદ્ભુત અને આબેહૂબ મૂર્તિ બનાવતો હતો. તેની મૂર્તિ જીવતા માણસ જેવી જ લાગતી હતી. મોહનની ચોકીદારની મૂર્તિ જોઈને, એટલે મોહનના ઘરે ચોકીદારની મૂર્તિ જોઈને ચોર છે ભાગી ગયા હતા. પછી જોઈએ આપણે એક્સરસાઇઝ 4, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો લખો. તો દ્વાર એટલે દરવાજો અથવા બારણું, અને પછી વૃદ્ધ, વૃદ્ધ એટલે ગરડા, વૃદ્ધ એટલે ગરડા. પછી યુક્તિ એટલે તરકીબ, અને પછી ચતુર એટલે હોશિયાર, અને તુચ્છ, તુચ્છ એટલે પામર. પછી છે આંખ, તો ન ય ન.